विद्यार्थी मित्रों प्रणाम। धोरण 8 गणित प्रकरण 4 प्रायोगिक भूमिति। मित्रों आ प्रकरण ની અંદર આપણે ચતુષ્કોણ ની રચનાઓ દોરવાની છે। રચનાઓ કદાચ તમે 7માં કે 6માં ધોરણમાં થોડી ઘણી ક્યાંક શીખ્યા હશો, ખૂણાની કે ત્રિકોણની એવી કોઈક રચનાઓ શીખ્યા હશો। અહીં આપણે ચતુષ્કોણ ની રચનાઓ સમજવાની છે। મિત્રો આ રચનાઓ 5 પ્રકારની છે। હવે આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણને કુલ 10 અંગો હોય। ચતુષ્કોણના અંગો છે 10। કયા 10 અંગો? તો 4 બાજુઓ, 4 ખૂણાઓ અને 2 વિકર્ણ। આ રીતે ચતુષ્કોણ 10 અંગો હોય। આ 10 અંગો માંથી 5 અંગોના માપ આપેલા હોય તો આપણે ચતુષ્કોણ ની રચના કરી શકીએ। 10 અંગો માંથી 5 અંગો, ગમે તે 5 નહીં, કયા કયા 5 અંગો હોય તે અહીં આપણે જોઈએ છીએ। પણ ચતુષ્કોણ ની રચના કરવા માટે એના 10 અંગો માંથી 5 અંગોના માપ આપેલા હોય તો આપણે એ ચતુષ્કોણ ની રચના કરી શકીએ। ચતુષ્કોણ ની રચના કરવા માટે જરૂરિયાતની વસ્તુની વાત કરીએ તો એક તો માપપટ્ટી, જેને આપણે સ્કેલ કહીએ છીએ, એ ઉપરાંત પરિકર, કોણ માપક, પેન્સિલ, રબર, આ બધાની જરૂર પડે। હવે પહેલી જે રચનાઓ છે, પહેલા પ્રકારની રચના જેમાં ચતુષ્કોણની 4 બાજુઓ અને 1 વિકર્ણ આપેલો હોય, વિકર્ણ 2 હોય ચતુષ્કોણને, તો એમાંથી આપણને 4-4 બાજુના માપ આપ્યા હોય અને 1 વિકર્ણનો માપ આપ્યો હોય તો એ 5 અંગો થયા એવા આપણે માપ આપેલા હોય તો એની મદદથી આપણે ચતુષ્કોણની રચના કરી શકીએ। એવી રચનાઓ સ્વાધ્યાય 4.1 માં આવશે। બીજું છે 3 બાજુ અને 2 વિકર્ણ। બાજુઓ 4ના બદલે 3 આપી હોય, વિકર્ણ 1ના બદલે 2 આપ્યો હોય અને આપણે ચતુષ્કોણની રચના કરવાની, તો એવી રચનાઓ આવશે સ્વાધ્યાય 4.2 માં। ત્યારબાદ પાસપાસીની 2 બાજુઓ અને 3 ખૂણા। મિત્રો 2 બાજુઓ ખરી પરંતુ પાસપાસીની 2 બાજુઓ, એટલે આ ચતુષ્કોણ છે એબીસીડી, પાસપાસીની 2 બાજુ એટલે એબી ને બીસી આપ્યા હોય અથવા બીસી ને સીડી હોય, સીડી અને એડી હોય અથવા એડી અને એબી હોય, આ રીતે પાસપાસીની કોઈ 2 બાજુ હોય અને 3 ખૂણા હોય, 4 ખૂણા છે, ધારો કે એબી અને બીસી ના માપ આપ્યા છે અને આનું માપ આપેલું છે, બી અને સી આ 3 માપ આપેલા છે, તો આપણે આ ચતુષ્કોણ એબીસીડી બનાવી શકીએ। એબીસી ના બદલે બીસીડી 3 ખૂણા આપેલા હોય તો પણ બની જાય, સીડી આપેલા હોય, ડી એ બી આપેલા હોય, એ 4 માંથી કોઈ પણ 3 ખૂણા હોવા જોઈએ, પરંતુ બાજુઓ પાસપાસીની હોવી જોઈએ। એબી ને બીસી હોય, બીસી અને સીડી હોય, સીડી અને ડી હોય અથવા ડી અને એબી હોય, પરંતુ એબી ને બીસી, સોરી એબી ને સીડી હોય અથવા એડી અને બીસી હોય, સામસામની 2 બાજુ અને 3 ખૂણા આપ્યા હોય તો ચતુષ્કોણ કદાચ ન બની શકે। ત્યારબાદ અને એવા આપણે એવી રચનાઓ જે એ સ્વાધ્યાય 4.3 માં દોરવાની આવશે। ત્યારબાદ 3 બાજુઓ અને તેમને અંતર્ગત 2 ખૂણા। 3 બાજુ એટલે મિત્રો અહીં જોઈ શકીએ આપણે એબી બીસી અને સીડી આપેલી છે અને એમની અંતર્ગત, અંતર્ગત એટલે આ 3 બાજુની વચ્ચેના 2 ખૂણા, એટલે આ ખૂણો અને આ બીજો ખૂણો, એબી બીસી અને સીડી એમની વચ્ચેનો ખૂણો ગણાય ખૂણો 1 અને 2, એટલે કે બી અને સી, આ 2 ખૂણા આપેલા હોય તો આપણે ચતુષ્કોણ રચી શકીએ, અથવા બીસી સીડી અને એડી આ 3 માપ આપેલા હોય અને ખૂણો સી અને ખૂણો ડી આપેલો હોય, કારણ કે બીસી સીડી અને ડી એના અંતર્ગત એટલે એ 3 બાજુની વચ્ચેના ખૂણા સી અને ડી ગણાય, એ અને બી એ આ 3 બાજુની વચ્ચે આવતા નથી એટલે સી અને ડી આપેલા હોય તો પણ આપણે ચતુષ્કોણ રચી શકીએ। એ જ રીતે સીડી ડીએ અને એબી આ 3 બાજુના માપ આપેલા હોય, આ 3 બાજુના અંતર્ગત ખૂણો થશે ડી અને એ, તો આ રીતે પણ આપણે ચતુષ્કોણ રચી શકીએ। ટૂંકમાં હવે તમે સમજી ગયા છો કે 3 બાજુઓ અને એમના અંતર્ગત 2 ખૂણા આપ્યા હોય તો આપણે ચતુષ્કોણની રચના કરી શકીએ।
એવી રચનાઓ આવશે સ્વાધ્યાય 4.4માં. ત્યારબાદ કેટલીક વિશિષ્ટ રચનાઓ આવશે. મિત્રો, એ રચનાઓ દોરવા માટે આપણે જે ચતુષ્કોણના ગુણધર્મો પ્રકરણ 3ની અંદર ભણી ગયા એ ગુણધર્મોનો ઉપયોગ કરી અને રચનાઓ દોરવાની છે. એ ગુણધર્મો યાદ હોવા જરૂરી છે. એટલે અગાઉ પ્રકરણ 3માં પણ મેં તમને કહ્યું હતું કે બધા જ ગુણધર્મો અને છેલ્લે જે આપણે ખૂણાઓની વાત થઈ હતી, ખૂણાની જોડ, એમના આકાર, ટી આકાર, ઝેડ આકાર, એફ આકાર, સી આકાર, એક્સ આકાર, એ બધા ખાસ યાદ રાખવાના છે. કારણ કે છેલ્લા સ્વાધ્યાયમાં એ ચતુષ્કોણના જે ગુણધર્મો છે એ ગુણધર્મોનો ઉપયોગ કરી અને આપણે રચનાઓ દોરવાની છે. તો મિત્રો, આ રીતે અહીંયા આપણે સ્વાધ્યાય 4.5 સુધી આવી જુદી જુદી રચનાઓ દોરવાની છે. લગભગ દરેક સ્વાધ્યાયની અંદર ચાર ચાર રચનાઓ છે, એટલે લગભગ 20-એક રચનાઓ દોરવાની છે. એક બાબત ખાસ યાદ રાખવાની છે કે રચનાઓ દોરીએ એટલે મોટા ભાગના આદત એવી હોય છે કે આખી રચના દોરી નાખી પછી છેલ્લે મુદ્દા લખવાના. આપણે એવું કરવાનું નથી. જેમ જેમ રચના એક એક સ્ટેપ દોરતા જઈશું એમ એની સાથે સાથે મુદ્દા પણ લખતા જઈશું. એટલે એક સાથે આખી રચના દોરીને છેલ્લા મુદ્દા લખો તો ચાલશે નહીં. આ ખાસ યાદ રાખજો. આપણે જેમ જેમ ધારો કે રેખાખંડ બીસી દોર્યો, એ દોર્યો તો લખી દઈશું રેખાખંડ બીસી દોર્યો. ત્યાર પછી સીને કેન્દ્ર લઈ ચાંપ દોરી, તો જેટલું દોરીએ છીએ એટલું સાથે સાથે લખતા જઈશું. એટલે આપણે રચના દોરવાની પણ પૂરી થઈ જાય, એની સાથે સાથે રચનાના મુદ્દા પણ પૂરા થઈ જાય. અને ઘણા વિદ્યાર્થીઓને રચના દોરતા આવડતી પણ મુદ્દા લખતા નથી આવડતું. આવી ફરિયાદો ઘણી બધી હોય છે. એનું કારણ પણ એ જ છે કે રચના આખે આખી પહેલા દોરી કાઢવાની અને પછી મુદ્દા લખવા જઈએ તો આપણે કયા પછી કઈ રચના કરી, કયું સ્ટેપ કર્યું એ યાદ ના હોય, એટલે મુદ્દા લખવામાં તકલીફ પડે. પરંતુ આપણે એવું કરવાનું નથી. હવે રચના દોરતી વખતે કેટલીક બાબતો જે ધ્યાનમાં રાખવાની છે. પેન્સિલની અણી બને તેટલી પતલી રાખવાની. જો શક્ય હોય તો ગોળા પેન પરિકરમાં આવતું હોય તો ગોળા પેનનો ઉપયોગ કરવાનો. કારણ કે પેન્સિલની અણી જાડી હશે તો એ જાડી હશે તો માપ ચોકસાઈથી નહીં આવે. બીજું, માપ જે કંઈ 4 સેમી 5 સેમી લેવાનું એ બિલકુલ ચોક્કસ હોવું જોઈએ. સેન્ચ પણ આપણે આડું અવડું માપ નથી લેવાનું. રચના દોરીએ તો કેંચ એચા કે પરી આપણે ચાપ દોરીએ તો ચાપ દોરી ઘોટ ઘોટ કરવાનું આ બધું ના થવું જોઈએ. રચના દોર્યા પછી ક્યાંય આપણને છેકછાક કે ખરાબ રચના દેખાવી ના જોઈએ. એકદમ ક્લિયર રચના હોવી જોઈએ, જોવાવાળાને પણ સરળતાથી ખબર પડે. એટલે આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે સૌથી પહેલા આપણે પહેલી રચનાનો પ્રકાર છે ચાર બાજુ અને એક વિકર્ણ. અને આવી રચનાઓ છે સ્વાધ્યાય 4.1માં. તો આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 4.1. નીચેના ચતુષ્કોણની રચના કરો. હવે પહેલો છે ચતુષ્કોણ એબીસીડી. ચતુષ્કોણ એબીસીડી છે, એબી બરાબર 4.5 સેમી, બીસી બરાબર 5.5 સેમી, સીડી બરાબર 4 સેમી, એડી બરાબર 6 સેમી. ચાર બાજુ થઈ ગઈ અને વિકર્ણ એસી બરાબર 7 સેમી આપેલી છે. તો અહીંયા આપણે ચતુષ્કોણ એબીસીડીની ચાર બાજુ અને એક વિકર્ણનું માપ આપેલું છે અને એના આધારે આપણે ચતુષ્કોણ એબીસીડીની રચના કરવાની છે. તો મિત્રો, આપણે સૌથી પહેલા એક કામ કરીશું કે
દરેક રચના માટે આપણે કાચી આકૃતિ દોરી દઈશું નાની સરખી. કાચી આકૃતિ તમે ગમે તેવી દોરી શકો, ગમે તેવો પ્રકારની એ બી સી ડી ચતુષ્કોણ છે, માપ લખી દઈએ 1B 4.5, BC 5.5, CD 4, AD 6 અને વિકર્ણ AC છે એ છે 7. મિત્રો તમે પણ જયારે નોંધમાં દોરો ત્યારે તમારે પણ કાચી આકૃતિ કમ્પલસરી દોરવાની છે. હવે આ કાચી આકૃતિ આપણે એટલા માટે દોરવાની છે કે કાચી આકૃતિ દોરીએ એટલે આપણને ખબર પડે કે આપણે શરૂઆત કરીશું. સૌથી પહેલા આપણે કોઈ ઇમારત બનાવી હોય, કોઈ બિલ્ડિંગ બનાવવું હોય, કોઈ મકાન બનાવવું હોય તો સૌથી પહેલા ધાબું ના આવે પહેલા પાયો બનાવવો પડે, પાયો ભરવો પડે. તો અહીંયા આપણે પાયાથી શરૂઆત કરીશું. ચતુષ્કોણ ABCD નો પાયો છે BC, તો આપણે સૌથી પહેલા રેખાખંડ BC દોરીશું. રેખાખંડ BC છે 5.5 સેમી. રચના દોરવાની છે અને રચના દોરવામાં તકલીફ પડે એટલે હું રચના બાજુમાં દોરીશ અને અહીંયાથી મુદ્દા શરૂ કરીશ. તમારે એવું નથી કરવું, તમારે પહેલા રચના દોરવાની છે અને પછી મુદ્દા લખવાના છે. તો રચનાના મુદ્દા હવે શરૂઆત કરીએ. આપણે સૌથી પહેલા આપણે દોરીશું પાયો એટલે રેખાખંડ BC જે 5.5 સેમી છે. મિત્રો અહીંયા પાસે મારી પાસે જે માપ છે એ અહીંયા 5.5 છે તો અહીંયા એનું ડબલ લઈશ 11, એટલે જેના લીધે આકૃતિ થોડી મોટી બને અને તમને સમજાય. એટલે તમારે તમારી જે સ્કેચ છે ફૂટપટ્ટી એમાં 5.5 જ લેવાનું છે, તમારે ડબલ લેવાનું નથી. તો સૌથી પહેલા અહીંયા આપણે રેખાખંડ BC દોરી દઈએ. રેખાખંડ BC દોર્યો, મુદ્દા જોઈ લખતા જઈશું. 5.5 સેમી લંબાઈનો રેખાખંડ BC દોરો, દોરો અથવા દોરી એમ લખીએ તો પણ ચાલે. આપણે જાતે મુદ્દા લખીએ છીએ, આપણે જે કરીએ છીએ એ લખવાનું છે. તો આપણે શું કરીએ, પહેલા 5.5 સેમી લંબાઈનો રેખાખંડ BC દોર્યો. હવે મિત્રો આપણે જોઈ શકીએ છીએ આપણી પાસે BA છે, AB નું માપ છે 4.5, તો એટલે આ બાજુ લેવી છે તો B ઉપરથી પરિકર મૂકી અને 4.5 સેમી લંબાઈની ચાપ દોરીશું. તમે જોઈ શકો છો AB ની લંબાઈ 4.5 છે એટલે B પર પરિકર મૂકી 4.5 સેમી લંબાઈની ચાપ દોરીશું. હવે આપણે પાયો દોરી દીધા પછી A અને D આ બે માંથી પહેલા કયો બિંદુ મળે એ મહત્વનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો B થી A નું માપ છે 4.5 અને C થી A નું માપ પણ 7 સેમી છે. તો ઉપરના બે માંથી કોઈ પણ બિંદુ મેળવવું હોય એટલે એ બિંદુને જોડતા બે માપ આપણી પાસે હોવા જોઈએ. તો આ બિંદુને જોડતા બે માપ છે AB અને AC, એટલે આપણે પહેલા બિંદુ A મેળવી શકીશું. ધારો કે કોઈ એવો વિચારે કે મારે પહેલા D બિંદુ મેળવવાનો છે તો D બિંદુ પહેલા નહીં મળે. કેમ નહીં મળે સમજી લઈએ. C થી D છે 4, અહીંયા C થી D આપણે 4 સેમીની ચાપ દોરી દીધી. હવે B થી D નું માપ નથી આપણી પાસે. C થી D 4 સેમી છે અને B થી D નું માપ હોય તો આપણે અહીંયાથી ચાપ દોરીએ તો બંનેનું છેદબિંદુ આપણને D મળે, પરંતુ A થી D નું માપ આપ્યું છે તો આપણે D બિંદુ મેળવવું હોય તો બે ચાપ દોરીએ, બે ચાપ છેદે ત્યાં જ D બિંદુ મળે. તો એક ચાપ C ઉપરથી દોરવાની, બીજી ચાપ A ઉપરથી દોરવાની, પણ એના માટે આપણી પાસે પહેલા A બિંદુ હોવો જરૂરી છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ઉપરના બે બિંદુમાંથી પહેલું બિંદુ કયું મળશે, તો ઉપરનું બિંદુ છે એ નીચેના બે બિંદુ સાથે કયું બિંદુ કનેક્ટ જોડાયેલું છે. તો B અને C સાથે જોડાયેલું બિંદુ છે A. AB 4.5 છે, AC 7 છે, એટલે પહેલા બિંદુ A લેવું પડે, D બિંદુ પહેલા મળશે નહીં, આ ખાસ યાદ રાખવાનું છે. તો હવે આપણે પહેલા બિંદુ A મેળવવું છે તો એના માટે આપણે AB છે 4.5
એટલે એ ઉપર પરિકર મૂકી અને 4.5 લંબાઈની ચાપ દોરીએ, તો અહીં આપણે બિંદુ એ ને કેન્દ્ર લીધો છે. આ રીતે આપણે ચાપ દોરી લઈશું. ચાપ મિત્રો થોડી મોટી રાખવાની, એક વખત દોર્યા પછી ચાપ આવી જાય તો પછી ગુંત ગુંત કરવાની કોઈ જરૂર નથી. હવે અહીંયા મુદ્દો લખી દઈએ, બી ને કેન્દ્ર લઈ 4.5 સેમી લંબાઈની ચાપ દોરી. હવે એ બિંદુ છે એ કોની સાથે જોડાયેલું છે? સી સાથે. તો એસી જેટલી ત્રિજ્યા લઈશું. હવે એસી નું માપ છે 7, તો એસી જેટલી આપણે ત્રિજ્યા લઈએ 7 સેમી. હવે આ 7 સેમી માપ છે સી થી એ નું. કોનું માપ છે? સી થી એ નું. એટલે આપણે સી ને કેન્દ્ર લઈ અને 7 સેમી ની ચાપ દોરવી પડે. તો અહીંયા સી બિંદુ પર આપણે પરિકર મૂકીશું અને અહીંયા ચાપ દોરીશું. તો મિત્રો હવે બી થી એ નું માપ 4.5, સી થી એ નું માપ 7 સેમી થયું. તો હવે આ બંનેનું જે છેદ બિંદુ મળ્યું એ બિંદુને નામ આપીશું આપણે એ. એ તમે જોઈ શકો છો આ બિંદુ છે એ, તો અહીં આપણે એ બિંદુ નામ આપી દઈએ. તો અહીંયા મુદ્દો લખીએ, સી ને કેન્દ્ર લઈ 7 સેમી લંબાઈની ચાપ દોરી. બંને ચાપના છેદ બિંદુને એ નામ આપ્યું. મિત્રો બંને ચાપના છેદ બિંદુને આપણે એ નામ આપી દીધા છે. હવે આપણે એબી અને એસી જોડી દઈએ, રેખાખંડ એબી અને એસી જોડી દઈએ. તો અહીંયા એ બિંદુ છે, આ બી બિંદુ, આ બંનેને જોડી દઈએ. આ થશે એસી, ચતુષ્કોણ એબીસીડીના 4 બિંદુમાંથી 3 બિંદુ મળી ગયા, એક બિંદુ બાકી રહ્યું ડી. તો હવે જોઈ શકીએ છીએ ડી નું માપ કયા કયા બિંદુથી આપેલું છે. તો સી થી ડી છે 4 સેમી, એ થી ડી નું માપ છે 6 સેમી. તો હવે તમે સમજી ગયા છો, સી ને કેન્દ્ર લઈ 4 સેમી ચાપ દોરીશું, એ ને કેન્દ્ર લઈ 6 સેમી ચાપ દોરીશું. તો પહેલા સી ને કેન્દ્ર લઈ અને 4 સેમી ચાપ દોરી દઈએ. સી ને કેન્દ્ર લઈ 4 સેમી ચાપ દોરી. હવે એ થી ડી કેટલા સેમી છે? 6. તો એ ને કેન્દ્ર લઈ 6 સેમી ચાપ દોરીશું. તો અહીંયા આ એ બિંદુ પર પરિકર મૂકી 6 સેમી ચાપ દોરી દઈએ. હવે આ બંનેનું જે છેદ બિંદુ છે એને આપણે નામ આપી દઈએ ડી. તો અહીંયા મુદ્દા લખી દઈએ, મુદ્દા નંબર 4, સી ને કેન્દ્ર લઈ 4 સેમી લંબાઈની ચાપ દોરી. ત્યારબાદ એ ને કેન્દ્ર લઈ 6 સેમી લંબાઈની ચાપ દોરી. હવે ડી ને એ અને સી સાથે જોડી દઈએ. તો અહીંયા રેખાખંડ CD અને
રેખાખંડ એડી દોર્યા. મિત્રો અહીંયા રચના પૂરી થઈ ગઈ. અહીંયા આપણે જે આકૃતિ છે એવી આકૃતિ અહીંયા નથી આવતી, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ કાચી આકૃતિ છે જેમાં આપણે આપણી સમજ માટે સરળતા માટે આકૃતિ દોરીએ છીએ, તો એની ચિંતા કરવાની જરૂર નથી. તો આ રીતે હવે છેલ્લે આપણે લખીશું ચતુષ્કોણ ABCD. ચતુષ્કોણ છે. ચતુષ્કોણ ABCD આપેલ માપનો ચતુષ્કોણ છે. તો આ રીતે મિત્રો એક રચના અહીંયા પૂરી થઈ. હવે ત્યારબાદ બીજી જે રચના છે એ બીજી રચનાના જેવી જ છે, એ હું તમને અહીંયા સમજાવી દઉં છું. એ તમારે હોમવર્કમાં જાતે દોરવાની છે. હવે એમાં ચતુષ્કોણ JUMP જમ્પ ચતુષ્કોણ છે, અહીંયા સમજાવી દઉં છું તમને. ત્યારબાદ PM અને PU દોરી લેવાનો. હવે બાકી રહેલો જે બિંદુ, તો યુ થી જેનું માપ છે 3.5, યુ ઉપરથી 3.5 સેમી ચાપ દોરો, પી ઉપરથી 4.5 સેમી ચાપ દોરો. ત્યારબાદ JP અને JU દોરી દો, એટલે ચતુષ્કોણની રચના પૂરી થઈ જાય. તો આ રીતે રચના બે છે એ તમારે ઘરેથી બંને ચોપડામાં, એક આ જે ફેર ચોપડો છે એમાં દોરવાની છે, અને બીજી એક હોમવર્કના ચોપડામાં. મિત્રો અહીંયા તમને આખા પ્રકરણનું હોમવર્ક અત્યારે હાલ જ કહી દઉં છું કે દરેક રચના છે તમારે બે વખત દોરવાની છે. એક વખત તમારો જે ફેર રેગ્યુલર નિયમિત ચોપડો છે એની અંદર, અને બીજી વખત હોમવર્કમાં. એટલે દરેક રચના બે વખત દોરવાની છે. તો હવે આપણે આગળ જઈએ રચના 3. સમાંતર બાજુ ચતુષ્કોણ MORE. સમાંતર બાજુ ચતુષ્કોણ MORE મોર. હવે એમાં OR બરાબર 6 સેમી, RE બરાબર 4.5 સેમી, બરાબર 7.5 સેમી. મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એની આકૃતિ આપણે આ રીતે દોરી શકીએ.
એમ ઓ આર ઇ ઓ આર છે છ આર ઇ ચાર પોઈન્ટ પાંચ નવીકરણ ઇઓ આ છે સાત પોઈન્ટ પાંચ અંતો અહીંયા તો આપણને ત્રણ જ માપ આપેલા છે બે બાજુ અને એક વિકર્ણ પરંતુ નામ લખ્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણ તો આપણે ગુણધર્મો યાદ કરવા પડે કે સમાંતર બાજુ ચતુષ્કોણ બાજુનો ગુણધર્મ શું છે તો સામસામેની બાજુઓ સમાન હોય એટલે આર ઇ ચાર પોઈન્ટ પાંચ છે તો ઓએમ પણ ચાર પોઈન્ટ પાંચ હોય એટલે આપણને ઓએમ મળશે ચાર પોઈન્ટ પાંચ ઓઆર છ છે તો એમ ઇ પણ છ હોય એટલે હવે આપણી પાસે પાંચ માપ થઈ ગયા ચાર બાજુઓ અને એક વિકર્ણ તો અહીંયા આપણે પહેલા લખવું પડશે સમાંતર બાજુ ચતુષ્કોણ સામસામેની બાજુઓ સમાન હોય છે માટે એમઓ બરાબર ઈઆર એમઓ નું માપ ઈઆર જેટલું થાય અથવા આર ઈ લખો તો પણ ચાલે બરાબર ચાર પોઈન્ટ પાંચ સેમી અને એમ ઈ નું માપ ઓઆર જેટલું થાય એ છે છ સેમી એટલે આજે માપ આપણને ખરેખર નથી આપ્યા અને આપણે જાતે શોધી કાઢ્યા છે લખવા પડે અને કેવી રીતે આવે છે એ અહીંયા પહેલા લખવું પડે તો હવે આપણી પાસે ચતુષ્કોણના પાંચ માપ છે તો હવે આપણે રચનાની શરૂઆત કરીએ તમે સમજી ગયા છો કે સૌથી પહેલા આપણે લઈશું રેખાખંડ ઓઆર જે આપણે છ સેમી લંબાઈનો દોરવાનો છે તો શરૂઆત કરીએ અહીંયા રેખાખંડ છ સેમીનો લઈએ રેખાખંડ મળે આપણને ઓઆર તો પહેલો મુદ્દો લખીશું અહીંયા આપણે છ સેમી લંબાઈનો રેખાખંડ ઓઆર દોર્યો આ મિત્રો ફરી વાર એ જ રસ્તો છે એમ અને ઈ બે માંથી કયો બિંદુ મળશે તમારે દોરવાનું હોય તો પહેલા કયો બિંદુ લેશો તમે ઈ અને એમ આ બે બિંદુ માંથી પહેલા કયો બિંદુ મળશે ઈ કે એમ તો મેં તમને હમણાં કહ્યું હતું કે ઈ અને એમ માંથી કયો બિંદુ ઓ અને આર બંને સાથે જોડાયેલો છે તો ઈ જોડાયેલો છે આર સાથે અને ઓ સાથે એમ છે માત્ર ઓ સાથે જોડાયેલું છે આર સાથે જોડાયેલું નથી તો પહેલા બિંદુ ઈ મળશે હવે બિંદુ ઈ માટે આપણે આર થી ઈ એટલે કે આર ઈ માપ કેટલો છે ચાર પોઈન્ટ પાંચ તો પહેલા આર થી ઈ નું માપ છે ચાર પોઈન્ટ પાંચ એટલે આપણે ચાર પોઈન્ટ પાંચ સેમી લંબાઈની એક છાપ દોરી દઈએ તો અહીંયા આર પરથી મિત્રો હમણાં કહ્યું કેમ કે છાપ થોડી મોટી રાખવાની છે ચાર પોઈન્ટ પાંચ સેમી લંબાઈની છાપ દોરી હવે મુદ્દો લખી લઈએ આર ને કેન્દ્ર લઈ ચાર પોઈન્ટ પાંચ સેમી લંબાઈની ચાપ દોરી હવે ઓ થી આર છે સાત પોઈન્ટ પાંચ સેમી એટલે આપણે ઓ થી આર લઈએ સાત પોઈન્ટ પાંચ સેમી કેન્દ્ર લઈ સાત પોઈન્ટ પાંચ સેમી લંબાઈની ચાપ દોરી બંને ચાપના છેદ બિંદુને
ચિમની નામ આપ્યું. અહીંયા બંને છાપના ચિમનીઓને અમે ઈ નામ આપી દઈએ. હવે ઈ બિંદુ છે એ મળી ગયો એમ સોનો છે, તો ઓ થી એમ છે 4.5, એટલે ઓ ને કેન્દ્ર લઈ અને 4.5 સેમી લંબાઈની આપણે 4 દોરી દઈએ. તો અહીંયા ઉપરથી 4.5 સેમી લંબાઈની 4 દોરી મુદ્દો લખી દઈએ. ચોથો મુદ્દો ઓને કેન્દ્ર લઈ 4.5 સેમી લંબાઈ ચાપ દોરી. હવે ઈ થી એમ નું માપ છે 6 સેમી, તો હવે આપણે 6 સેમી લંબાઈની ચાપ લઈશું. તો અહીંયા ઈ પર પરિકર મૂકી અને 6 સેમી લંબાઈની ચાપ દોરી દીધી. તો આગળનો મુદ્દો લખીએ, ઈ ને કેન્દ્ર લઈ 6 સેમી લંબાઈની ચાપ દોરી. બંને ચાપના છેદબિંદુને એમ નામ આપ્યું. બંને ચાપના છેદબિંદુને એમ નામ આપ્યું. હવે અહીંયા મિત્રો આપણે ER અને OE દોરવાના રહી ગયા, તો કોઈ વાંધો નહીં, છેલ્લે દોરીએ તો પણ ચાલે. હવે આ બધા રેખાખંડો જે દેખાય છે એક સાથે દોરી દઈએ. OM ER જે બધા જ રેખાખંડો દોર્યા એક સાથે લખી દઈએ. રેખાખંડ MO, રેખાખંડ ME, રેખાખંડ OE અને રેખાખંડ RE દોર્યા. હવે નીચે લખી દઈએ ચતુષ્કોણ OMORE. આપેલ માપનો ચતુષ્કોણ છે. તો મિત્રો અહીંયા પણ સ્વાધ્યાય 4.1 રચના નંબર 3 પૂરી થઈ, જેમાં આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. તો આ રીતે આ રચના 3 પૂરી થઈ. ત્યારબાદ સ્વાધ્યાય 4.1 નો પ્રશ્ન 1 નો ચોથી રચના છે, જેમાં સમબાજુ ચતુષ્કોણ BEST બેસ્ટ, આમાં બે જ માપ આપેલા છે BE 4.5. BE એટલે ચતુષ્કોણ ની બાજુ થઈ, ET એટલે 6 સેમી, ET એટલે વિકર્ણ. મિત્રો આપણે આકૃતિ દોર્યા વગર આપણને આવી રીતે માપ આપેલા હોય તો આમાંથી BE બાજુ છે કે વિકર્ણ છે, અથવા તો ET એ બાજુ છે કે વિકર્ણ, એ કેવી રીતે ખબર પડે? તો અહીંયા તમે જોઈ લેવાનું નામ છે BEST. જો બે ક્રમિક બિંદુઓ હોય પાસ પાસે તો એ બાજુ હોય, જેમ કે BE એ બાજુ છે, ES હોય તો એ પણ બાજુ ગણાય, ST એ પણ બાજુ છે અને BT અથવા TB એ પણ બાજુ ગણાય. પરંતુ એક છોડી એક અક્ષર લીધેલો હોય, જેમ કે BS, તો BS એ વિકર્ણ થાય. ET એક છોડી એક લઈએ, BS એટલે એ બિંદુ છોડી દો, એટલે BS એક છોડી એક બિંદુ લઈએ તો BS વિકર્ણ થાય. ET લઈએ, S છોડી દઈએ તો પણ વિકર્ણ થાય. એટલે આપણે આકૃતિ દોર્યા વગર ખબર પડી જાય કે આ જે માપ આપ્યા છે એમાં કયું બાજુનું માપ છે અને કયું વિકર્ણનું માપ છે.
તો અહીંયા બાજુ એક જ આપી છે 4.5 બી, બાકીની એકે બાજુનો માપ નથી અને એક વિકર્ણ છે એટી 6 સેમી. પરંતુ મિત્રો આપણે ચતુષ્કોણનું નામ આપ્યું છે સમબાજુ ચતુષ્કોણ, તો સમબાજુ ચતુષ્કોણના ગુણધર્મ આપણે યાદ કરીએ, બાજુઓના ચારે બાજુઓ સમાન હોય એટલે બધી બાજુનું માપ 4.5 સેમી થાય. તો આપણે લખીએ સમબાજુ ચતુષ્કોણની ચારે બાજુના માપ સમાન હોય માટે BE બરાબર ES બરાબર ST બરાબર BT અથવા TB બરાબર 4.5. તો હવે આપણી પાસે 5 માપ છે તો આપણે ચતુષ્કોણ રચી શકીએ. તો શરૂઆત કરીએ, પહેલા પાયો લઈએ ES. ES છે મિત્રો 4.5, એટલે અહીંયા આપણે 5 સેમી લંબાઈ છે, 4.5 સેમી, 4.5 સેમી લંબાઈનું રેખાખંડ. ES દોરી દઈએ છીએ. આગળની રચનામાં છે, માન્ય ખાલી આ આંકડાઓ અને નામ બદલ્યા છે, પરંતુ તમારે એવું કરવાનું નથી. તમારે બધા મુદ્દા ફરી દોરવાના છે, રચના પણ ફરી દોરવાની છે. હવે S થી આપણે હવે જાણીએ છીએ કે S મળી ગયા, B અને T બાકી છે, તો પહેલા કયો બિંદુ મળશે? તો T અને B માંથી કયો બિંદુ, પાયાના બંને બિંદુ E અને S સાથે જોડાયેલું છે? તો તમે જોઈ શકો છો કે T બિંદુ જોડાયેલું છે S અને E સાથે. તો પહેલા આપણને T બિંદુ મળશે અને T બિંદુ મેળવવા માટે આપણે S થી T ની 4.5 સેમી ચાપ દોરીશું અને E થી T ની છે 6 સેમી ચાપ દોરીશું. તો પહેલા આપણે S થી T 4.5 સેમી ચાપ દોરી લઈએ. છ સેમી લંબાઈની આપણે ચાપ દોરી દઈએ. બંનેના છેદનું નામ આપી દઈશું આપણે ટી. તો અહીંયા મુદ્દો લખેલો છે ઈ ને કેન્દ્ર લઈ 6 સેમી લંબાઈની ચાપ દોરી, બંને ચાપના છેદબિંદુને ટી નામ આપ્યું. મિત્રો રેખાખંડો આપણે બધા છેલ્લે દોરીશું. હવે બી બિંદુ બાકી રહ્યો છે, તો ઈ થી બી નું માપ છે 4.5, તો ઈ પરથી 4.5 સેમી ચાપ દોરીએ. ટી થી બી પણ 4.5 સેમી છે, તો ટી થી બી પણ 4.5 સેમી આપણે ચાપ દોરી દઈએ. તો બંને ચાપ આપણે 4.5 સેમી દોરવાની છે. તો ઈ પરથી 4.5 સેમી ચાપ દોરીએ. આ બંનેનું જે છેદબિંદુ છે એને આપણે બી નામ આપી દઈએ. તો આગળ મુદ્દો લખ્યો છે ઈને કેન્દ્રની 4.5 સેમી લંબાઈની ચાપ દોરી, ટીને કેન્દ્રની 4.5 સેમી લંબાઈની ચાપ દોરી, બંને ચાપના છેદબિંદુને બી નામ આપ્યું. હવે રેખાખંડ બીઈ, બીટી, એસટી અને ઈટી દોર્યા, એ રેખાખંડો આપણે અહીંયા દોરી દઈએ.
તો મિત્રો ચતુષ્કોણ બની ગયો સંપાજી ચતુષ્કોણ બીઈએસટી, જેમાં દરેક બાજુનું માપ છે 4.5 સેમી અને અભિકર્ણ ઈટીનું માપ છે 6 સેમી. તો આ રીતે આ ચારે ચાર રચનાઓ છે. બંને નોટમાં રચના પણ દોરવાની, મુદ્દા પણ બંને નોટમાં સારા અક્ષરે લખવાના છે.